मॉर्निंग विद्यार्थी मित्रों, आजना क्लास में आपणे स्वाध्याय पोथी में दाखला नंबर 14 नवमा प्रकरण 14 दाखला थी आज आपणे शुरुआत करवानी छे। दरेक जणा स्वाध्याय पोथी खोली करो। 14मो दाखलो पाना नंबर 119 पर स्वाध्याय पोथी खोली काढी બધાએ। चलो, एनी सूचना छे, नीचे आपेला मॉडल ने ऊपर थी जोता केवू देखाशे ते माटे विकल्पना नीचेना चौरस में तीरनी निशानी करो अने मॉडल ने बाजू पर थी जोता केवू देखाशे ते माटे चौरस में खराणी निशानी करो। तमने कीधु छे एक प्रमाणे करवानुं। आपणे एक मॉडल आप्युं छे, जुओ अंदर चित्र में ब्लू कलरनुं आपेलुं छे ने, ए छे वास्तविक मॉडल। આ મોડલને આપણે ઉપર ચડીને જોવાનું છે, ઉપરથી જોતા ભલે આ મોડલમાં સ્ટેપ છે પણ ઉપરથી જોઈને જોઈએ આપણે તો કેવું દેખાશે, તો કે બધા ચોરસ ચોરસ એક સાથે ગોઠવેલા હોય ને એવી ચાલી દેખાશે, એટલે કે આપણે ઉપરથી જોઈશું કે આપણને આ રીતનું દેખાશે। ઉપરથી જોતા આખું મોડેલ આ રીતનું આપણને જોવા મળે છે। ઉપર ચડીને જુઓ, ઉપરથી એનો ફોટો લેવો તો કેવો આવશે, તો કે પહેલું જે એ છે એ વિકલ્પ આપેલો છે ને એ આવશે। તો આની નીચે જે ચોરસ આપ્યું છે આમાં આપણે જવાબ લખવાનો છે। તો જવાબ માટે તમને શું કીધું છે, જુઓ ઉપરથી જોતા કેવું દેખાશે તો તેના વિકલ્પના નીચેના ચોરસમાં તીરની નિશાની કરવાની છે। તો ઉપરથી જોતા મોડેલ આવું દેખાશે તો આના વિકલ્પ માટે આપણે તીરની નિશાની કરી દેવાની છે। આ સાચું છે કે આપણે તીરની નિશાની કરવાની છે। અને બીજું પૂછ્યું છે કે મોડેલને બાજુ પરથી જોતા કેવું દેખાશે, તો આ જ આખું મોડેલ તમે બાજુ પરથી જો તો તમને આવું દેખાય છે। આ બ્લુ મોડેલ આપ્યું છે એની બાજુમાં ઊભા રહી જાઓ તો તમને આખું પાછળનું નહીં દેખાશે, ફક્ત આવું દેખાશે। બસ આ રીતનું દેખાશે, તમે બાજુ પર ઊભા રહીને જોશો તો તમને આ મોડેલ આ રીતે દેખાશે, અહીંયાના ચેક્સ આપણને દેખાય છે, બરાબર છે। તો એને માટે કયો વિકલ્પ આવશે, બી। તો બી વિકલ્પમાં પાછું આપણે તીરની નિશાની નથી કરવાની, એમાં તમને આપેલું છે કે ચોરસમાં ખરાની નિશાની કરો, તો એમાં ખરાની નિશાની કરો। ખ્યાલ આવી ગયો બધાને? જો મોડેલને ઉપરથી જોવામાં આવે તો વિકલ્પ નંબર એ એ વાળો આવશે આપેલું, તો એમાં તીરની નિશાની કરવાની છે, અને મોડેલને બાજુ પરથી જોવામાં આવે તો આપણને ફક્ત આટલો જ ભાગ દેખાશે, એની આટલો ભાગ દેખાતો પાછળ રહી જાય એ ભાગ આપણને નથી દેખાતો, તો ફક્ત આપણને આવું જ દેખાશે। તો એની નીચેના ચોરસમાં ખરાની નિશાની કરો। થઈ ગયું? હવે આવો દાખલા નંબર 15। નીચે આપેલા ગહન ચિત્રને ઉપરથી બાજુએથી અને સામેથી જોતા કેવું દેખાશે તે દોરો। તમને ચિત્ર આપી દીધું છે, આ રીતનું તમને ચિત્ર આપ્યું છે, આ ચિત્રને આપણે ઉપરથી જોવાનું છે, બાજુ પરથી જોવાનું છે અને સામેથી જોવાનું છે, તો કેવું દેખાશે? ચાલો તો સૌથી પહેલા ઉપરથી જો, ઉપર ઊભા રહીને જોશો આ ચિત્રમાં, ઉપર ઊભા રહીને જોશો તો તમને આ બધો ભાગ પણ દેખાશે ને આ બધો ભાગ પણ દેખાશે, બરાબર છે? તમે ઉપર ઊભા રહેશો તો આ ચિત્ર બેઠું જ દેખાશે, આ બાજુનો ભાગ પણ જોઈ શકાશે, આ પણ જોઈ શકાશે, તો એમાં તમારે ચિત્ર દોરવાનું છે, ત્યાં તમે આ રીતે દોરી દોરી દેવાનું, ઉપરથી જોતા આવું દેખાશે, બસ આ ચિત્ર દેખાશે, સમજ પડી ગઈ? ઉપરથી જો તો બધું દેખાવાનું છે એટલે આ ચિત્ર દોરો। હવે એને બાજુ પરથી જો, આની બાજુમાં ઉભો રહો, ખ્યાલ આવે છે તમને? આ જે છે તમારા ચિત્રમાં જુઓ, આ જે છે આ અહીંયા તમે બાજુ પર ઉભો રહો, બાજુ પર ઉભા રહેશો તો તમને આ બધો ભાગ નહીં દેખાશે, ફક્ત આ ધળ દેખાશે, આ નહીં દેખાય, જુઓ અહીંયા આ દેખાશે, આ બાજુ પર ઉભા રહેશે, ખ્યાલ આવ્યો? આ
આ બધો ભાગ આપણે દેખાવાનો નથી, તો જેવો દેખાય છે એટલું દોરવાનું છે, તો બાજુ પરથી જોતા ફક્ત આવો દેખાશે, બસ આવો દેખાશે, અહીંયા ઉભો તો ફક્ત આ ભાગ દેખાય, એના પછી આવો સામેથી જોતા કેવું દેખાશે, સામે ઉભો રહીને જો, સામે અહીંયા ઉભો રહીને જો તો તમને આ પણ દેખાશે ને આ પણ દેખાશે, અહીંયા તમે ઉભા રહો તો આ પણ દેખાશે અને આ ભાગ પણ દેખાશે, તો સામેથી જોતા આપણને ચિત્ર આવું દેખાશે, જોઈ લીધું. હવે આમાં તમારે ઉપરથી જોતા કેવું દેખાય, બાજુમાંથી જોતા કેવું દેખાય અને સામેથી જોતા કેવું દેખાય, એ ત્રણેય ત્રણના ચિત્રો દોરવાના છે, પણ આ ચિત્રો પેન્સિલથી જ બધાએ દોરવાના છે. જો તો અત્યારે અત્યારે નહીં દોરવાનું, હું તમને પીડીએફ મોકલું ત્યારે તમારે જોઈને દોરવાનું, અત્યારે ફક્ત સમજી લો, ખ્યાલ આવ્યો. હવે આવો પાછળ ગ્રુપ કાઢીએ, અહીંયા આપણું 15 દાખલા સુધીનું આખું સ્વાધ્યાય પૂરું થઈ જાય છે. હવે આપણે આવીએ ગૃહ કાર્ય કરીએ. દાખલા નંબર 1, નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો. આ બધી ખુલ્લી જાળી આપી છે, જો ખુલ્લી જાળી એટલે ખુલ્લું ખોખું, આખું ખોખું ખોલી કાઢીએ ને પછી એને પાછું બનાવીએ તો કેવું ખોખું થાય, તેને કહેવાય ઘન ખોખું. તો ખુલ્લી જાળી આપી છે અને એના ઘન ખોખા સાથે જોડવાની છે, ખ્યાલ આવ્યો. તો આ જાળીમાંથી કેવું ખોખું બનશે તે આપણે શોધીએ. તો પહેલું જો, પહેલી તમને આવી જાળી આપી છે, આ દાખલા મેં આગળ પણ કરાવ્યા છે તમને કે આવું આવે તો તમારે શું કરવાનું, જુઓ આવી જાળી આવે, આ જાળી આવે તો કેવું ખોખું બને, આ ચોરસ જ છે જો, દેખાય છે તમને. તો હવે બી વિભાગમાં જો, બી વિભાગમાં ખોખા આપ્યા છે ને એ વિભાગમાં બધા ખોખાની ખુલ્લી જાળી આપેલી છે, તો આ જાળીમાંથી આપણે કેવું ખોખું બનાવી શકીશું, તો કે જાળીમાં જો ચોરસ છે તો તેની પરથી આપણને આઈડિયા આવી જ જવો જોઈએ કે આ જાળીમાંથી સમઘન ખોખું બનશે, ખ્યાલ આવ્યો. તો પહેલો જે છે ને, પહેલું બી વિભાગમાં પહેલું જ એ સાથે એ જ જોડાશે, પહેલા સાથે એ એની સામસામે જ છે, સમઘન આવશે. ચાલો બીજી જાળી આ રીતની આપી છે તમને, આ જાળી છે, આ જાળી પરથી કયું ખોખું બને જો હું તમને બતાવું, આ નીચેની બેઠક છે, નીચેના તળિયાનો ભાગ, પછી આને ઉપર કરી દો, આને ઉપર કરી દો, આને પણ ઉપર કરી દો અને આને પણ ઉપર કરી દો, ચારે ચાર ભાગ ત્રિકોણ છે, વચ્ચે ચોરસ છે, ચોરસ વાળો ભાગ તળિયાનો ભાગ, આ નીચેનો ભાગ છે તળિયું, ખોખાનું તળિયું ને ઉપરનો ભાગ આખો ત્રિકોણ છે ચારે ચાર, તો કેવી આકૃતિ બનશે, ત્રિકોણ છે માટે ત્રિકોણ જેવું ખોખું હશે, તો આમાંથી કયું આવશે, સી, કયું આવશે, સી, આવું તમને આપ્યું છે જો સીમાં આ રીતનું આ ખોખું બનશે, આ નીચેનો તળિયાનો ચોરસ ભાગ ને આ બધા ચારે ચાર ભાગ ઉપર કરો તો આવું ખોખું તૈયાર થાય, થઈ ગયું. હવે આવો ત્રીજું, બે નંબરને સી સાથે જોયું, ત્રણ નંબર, ત્રણ નંબરમાં જો લંબચોરસ છે, લંબચોરસ જેવું દેખાય છે તમને, ત્રણ જાળી આ રીતે, હા, અને એની બાજુમાં તમને ત્રિકોણ આપ્યા છે, મળી ગયું. તો આમાં આ લંબચોરસ બનવાનો વચ્ચેનો ભાગ અને સાઈડનો ભાગ ત્રિકોણાકાર જેવો બનવાનો, ખ્યાલ આવી જાય છે તમને, ત્રણ લંબચોરસ આપ્યા છે અને મારો ત્રણે ત્રણ ભાગને, એટલે લંબચોરસ જેવું બનશે અને આ ભાગ ત્રિકોણ બનશે. તો ત્રીજા નંબરની જાળી સાથે કયું ખોખું બનશે, એફ, કયું ખોખું બનશે, એફમાં આપેલું છે એ, જો હવે આ ખોખું તમને ખ્યાલ આવી જાય એવા અને ખોલી નાખો આવું થઈ જશે. હવે આવો ચાર નંબર, ચાર નંબરમાં ચાર લંબચોરસ આપ્યા છે આ રીતે, આ રીતે ચાર લંબચોરસ આપ્યા છે ને આ આની જેમ, તો લંબચોરસ હોય આવી રીતે એક સરખા તો શું તૈયાર થાય, જો સરખા ચોરસ હોય તો સમઘન તૈયાર થાય, તો આવી રીતે ખુલ્લી જાળીમાં
જોડો જો બી માં લંબ અગમ છે ઈટ જેવો આકાર મયરુ એ ઈટ જેવા આકારનું જે ખોખું છે લંબ ઘન એને ખોલતા આવું દેખાશે આ એનું રેખાચિત્ર છે હવે પાંચમું જુઓ ત્રિકોણ પાંચમું ત્રિકોણ એમાં વચ્ચેનો ભાગ પણ ત્રિકોણ છે અને આજુબાજુના ભાગને ઉપર કરી દો તો કેવું ખોખું બનશે આ ખુલ્લી જાળી ત્રિકોણ આકારની છે તો ખોખું આખું ત્રિકોણ આકારનું જ બનશે તો એની સાથે આવશે ઈ એની સામે જ છે જો એ ખોખું તૈયાર થશે અને છેલ્લું છે છેલ્લામાં જો શું આપ્યું છે તમને આ છેલ્લું ચિત્રમાં જે આ છે ને એ બેઠક છે મને બતાવો બોર્ડ પર જો તો ખ્યાલ આવશે જો આ રીતે છે બે ટપકા વાળો ભાગ ઉપર આવશે એક ટપકું આ સાઈડમાં આવશે આ
सी आए। चलो बे नंबर में जो, बे नंबर में पण एवी ज जाळी आपी छे, पण जाळी नी अंदर टपका अने टेरनी निशानी आपी छे। आज तमने पूछवे छे, ध्यान आपजो, आ टपका जे छे ने एमां तमे पूछवाई जाओ अने टेरनी निशानी छे टे। तो आ जाळी पण तमारे नोटमां दोरवानी, कापी लेवानी ने एनुं आखुं ખોખું તૈયાર કરી લેવાનું। ખોખું તૈયાર થઈ જાય પછી જોઈ લેવાનું કે આપણામાં કેટલા ટપકા ઉપર આવ્યા, કેટલા ટપકા સાઈડમાં આવ્યા, એ પ્રમાણેનું આમાં કઈ છે, આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો આવે છે તે ચેક કરી લેવાનું। તો આમાં આવશે સી, બીજામાં પણ સી, પહેલામાં પણ સી આવશે, બીજામાં પણ સી આવશે। હવે ત્રીજું જુઓ, ત્રીજી જાળીમાં જુદા જુદા, કોઈમાં બે લીટી, કોઈમાં એક લીટી, કોઈમાં ઊભી લીટી, કોઈમાં આડી લીટી, કોઈમાં ત્રિકોણ ને કોઈમાં ચોરસ છે ને, અલગ અલગ ડિઝાઇન કરેલી છે બધા જાળીના એક કે એક ભાગમાં અલગ અલગ ડિઝાઇન આપી છે। તો હવે કઈ ડિઝાઇનનું ખોખું તૈયાર થાય તેના ઓપ્શન જે છે ચાર જો। તો તમે આ પણ તમારી નોટમાં દોરજો, અંદરની ડિઝાઇન પણ દોરવી પડે ને પછી એનું ખોખું બનાવવું પડે, ખ્યાલ આવે છે? અંદરની ડિઝાઇન પણ બધી દોરી લેવાની ને પછી એને વાળીને ખોખું બનવાનું, બનાવી દેવાનું। આખું ખોખું બનાવતા કઈ રીતનું તૈયાર થયું તે તમારે આ ઓપ્શનમાં જોઈ લેવાનું ને પછી કયો સાચો આવે છે તે જોવાનું, ખ્યાલ આવ્યો? તો આમાં આવશે એ ત્રિકોણ વાળો ભાગ ઉપર આવશે, પછી ઊભી લાઈન વાળો ભાગ સાઈડમાં, ક્રોસ લાઈન આમની, એટલે બીજા નંબર બે નંબરનું છે ને આ, એ આ આ નીચે આવશે। આ રીતે તમારે એમાં એ બનશે, એની આકૃતિ, તો એમાં કરવું પડે, થઈ ગયું। હવે ચોથા નંબરની જાળી જો, ચોથા નંબરની જાળીમાં તમને બે ભાગ બ્લુ કલરના છે, બાકીના સાદા છે ને એક ભાગમાં બે ટપકા છે જોયા। તમારે પણ આ જ રીતે ટપકા પણ કરવાના, બે ભાગ બ્લુ કરવાના, જે આઈપા છે એક ભાગ બ્લુ કરવાના, બેઠી દોડો, કાપો અને પછી એનું ખોખું વાળીને બનાવો। વાળવાનું કઈ રીતે? તો કે આ ભાગને આટલે આટલે સર પાડી દેવાનું, આમ વાળવાનું, પછી આનો સર પાડી દઈને આમ વાળવાનું, અહીંયાથી પણ સર પાડી દઈને, આ બધી લીટી હોય ને જજા આ લીટી હોય ત્યાં તમારે સર પાડવું, ખ્યાલ આવ્યો ને, પછી વાળવાનું। તો ચાલો આ આકૃતિ તમે આખી દોડી દો, આવી રીતે રંગો કરો ને ટપકા કરી દેવો, તો વાળીને પછી આખું ખોખું બનાવશો તો તમને ખ્યાલ આવશે ડી ડી ઓપ્શન જે આપ્યો છે એ પ્રમાણે તમારું ખોખું આખું આવશે। એટલે કે તમે ખોખું બનાવશો તો ઉપર ભૂરો ભાગ આવશે, સાઈડમાં બે ટપકાવાળો ભાગ આવશે, આ બાજુ સાદો આવશે, એની પાછળ પણ સાદો આવશે ને એની પાછળ એકાદ રંગવાળો આવશે, કેમ કે બે રંગવાળા ભાગ છે, દેખાય છે ને? તો ચાલો ચોથામાં ડી, હવે જોઈ લેવું ફરીથી આ કામ તમારો અત્યારે જવાબમાં બોલે તમે ખરું કરી લીધું હોય વધો નહીં, પણ ઘરે તમારે આ જાતે કોશિશ કરવાની, સમજ પડી? ચાલો પહેલા સાથે આવશે સી, બરાબર, પહેલી ખુલ્લી જાળીથી સી વિકલ્પનું ખોખું તૈયાર થશે, બીજી જાળીમાં એમાં પણ સી, ત્રીજી જાળીમાં એ અને ચોથી જાળીમાં ડી। ચાલો આટલા દાખલા થઈ ગયા આપણા, હવે જે પાછળ આપ્યું છે દાખલા નંબર ત્રણ, તમારા ઘરના ગોઈઢિયાનો નકશો બનાવો, એમાં બારી બારણાનો નિર્દેશ કરો અને એનું ચિત્ર દોરો। તો તમારા ઘરના ગોઈઢિયાનો આખો નકશો તમારે દોરવાનો છે, દરેકના જુદા જુદા આવશે કેમ કે દરેકનું ઘર અલગ અલગ હોય, ઘરના ઢળિયાનો નકશો દોરવાનો, એમાં બારી બારણા બતાવવાના, ખ્યાલ આવ્યો? અને એનું ગહન ચિત્ર અને વાસ્તવિક ચિત્ર બંને દોરવાનું છે, નહીં થાય તો લેવા દેજો, આ પાનું કોરું લેવા દેજો, કંઈ ઉતાવવાનું નહીં, સમજા પડી? એટલે આ બે આ નહીં કરશો તો પણ હમણાં ચાલશે, ફક્ત તમારે દાખલા નંબર એક અને બે પૂર્ણ કરવાના। હવે સાંભળી લેવું, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થઈ જાય છે, હવે જ્યારે પણ હું તમને આ વિડીયો મોકલું ત્યારે તેની સાથે દાખલાની પીડીએફ મોકલાવીશ, તે તમારે સ્વાધ્યાય પોટલમાં પૂરા કરવાના, ને જે આકૃતિ દોરવાની હતી આપણે દાખલા નંબર 15માં, હા, તે તમારે પેન્સિલથી દોરવાની છે, સમજ પડી ગઈ? ને આ પટે એટલે નવું ચેપ્ટર
લેવાની ને જેટલા દાખલા નોટમાં ઉતારવાના હોય એટલા તમારે નોટમાં ઉતારી લેવાના પછી જ 10મા દાખલાની આપણે શરૂઆત 10મા ચેપ્ટરની શરૂઆત કરીશું।